गुड मॉर्निंग डियर स्टूडेंट्स, आज आप मैथ्स में नव चैप्टर 13 गुणाकार अने भागाकार रीतों शीखीशू। विद्यार्थियों, गुणाकार अने भागाकार तमे आगळ शीखीने ज आव्या छो, परंतु अहींया अलग रीते शीखीशू। विद्यार्थी मित्रों, टेक्स्टबुक में पेज नंबर 170 मणिरत्नम खजांची। मणिरत्नम ए राजा नयनो खजांची छे। राजा माटे कार्य करता तमाम लोकोना पगारनो हिसाब राखवानुं काम ते करे छे। नीचेनो कोष्टक ए दरेक व्यक्तिने दररोजनो केटलो पगार मळे छे ते दर्शावे छे। विद्यार्थीओ, अहींया कोष्टक आपेलो छे तेनो दरेक व्यक्तिनो जे पगार छे दैनिक, एटले के रोजनो जे दिवस दरमियाननो, एक दिवस दरमियाननो जे पगार छे ते आ रीतना छे। मंत्रीनो रुपया 195, घोड़े सवारनो रुपया 76, रसोईयानो रुपया 65। मणिरत्नम रसोईयाना जान्युआरी महीनाना पगारनी गणतरी करवा इच्छे छे। तेणे लख्युं, जो विद्यार्थीओ केवी रीते ते पगारनी गणतरी करे छे, एटले के कई रीते गुणाकार करे छे। तमे जोई रह्या छो, एणे जे गुणाकार कर्यो छे ते तेमां जे संख्या छे 65 × 31, 65 એટલે કે 60 + 5 + 30 + 1, 60 × 30 = 1800, 5 × 30 = 150, 60 × 1 = 60 અને 5 × 1 = 5। જે જવાબ આવ્યો તેનો દરેક સંખ્યાનો સરવાળો કરતાં 1800 + 150 + 60 + 5 કરતાં તેનો જવાબ મળશે ₹2015। વિદ્યાર્થીઓ, આ એણે રસોઈયાની ગણતરી કરી છે। ₹65 રસોઈયા દૈનિક પગાર છે, તેથી તેનો 30 દિવસનો એટલે કે મહિનાનો 31 દિવસનો પગાર ગણેલ છે। અહીંયા 31 × 65ની ગણતરી કરેલ છે। હવે મણિરત્નમની પુત્રી બેલા ગુણાકારની બીજી રીત શીખી હતી, તેણે આ પ્રમાણે લખ્યું અને તેના ભાઈ ભાનુને તે બતાવ્યું। એણે જે ગણતરી કરી તે જોઈશું। અક્કા, તે આ કેવી રીતે કર્યું? તો તેણે 65 × 31 તેમાં 65 × 1નો અને 65 × 30 એમ સરવાળો કરતાં જવાબ મળે છે આપણને 2015, જે તમે આ ગણતરી જોઈ રહ્યા છો। આપણે 65 નો 31 સાથેનો ગુણાકાર બે પગલામાં કરી શકીએ છીએ। જાણીએ છીએ કે 31 = 30 + 1 અને 65 નો 1 સાથે ગુણાકાર અને ત્યારબાદ 30 સાથે એમ ગુણાકાર કરીશું અને ગુણાકાર કરતાં જે જવાબ આવે તમને દેખાય છે 65 અને 1950નો સરવાળો કરતાં આપણને જવાબ મળશે ₹2015। તો જોયું વિદ્યાર્થીઓ, અહીંયા જે બે ગુણાકારની રીત આવી તે બંને ગુણાકારની રીત અલગ અલગ જોવા મળી। હવે ભાનુએ એક મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા પ્રયત્ન કર્યો। તેણે 195 નો 31 સાથેનો ગુણાકાર કર્યો। વિદ્યાર્થીઓ, અહીંયા જોવાય છે કે 195 × 31નો એણે જે ગુણાકાર કર્યો છે તે કઈ રીતે ગુણાકાર કર્યો છે? તો અહીંયા જે આપણને દૈનિક પગાર વ્યક્તિઓના આપેલ છે, તેણે મંત્રીનો જાન્યુઆરી મહિનાનો, મંત્રીનો પગાર જોયો છે કે ₹195 છે અને જાન્યુઆરી મહિનાના દિવસો કેટલા થશે? 31 દિવસો થશે। તો આપણે તે પ્રમાણે તેની ગણતરી કરતા જોઈશું કે 195 × 31 = સૌપ્રથમ 195ને 1 વડે ગુણીશું, ત્યારબાદ 195ને 30 વડે ગુણીશું। તો 195ને 1 વડે ગુણતા 195 મળશે, જ્યારે 195ને 30 વડે ગુણતા 5850 મળશે। બંનેનો સરવાળો કરતાં આપણને જે સંખ્યા મળશે તે 6045 થશે। તો ભાનુએ મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરતા તેને ₹6045 મળ્યો, મંત્રીનો મહિનાનો પગાર મળ્યો જણાશે। હવે વિદ્યાર્થીઓ, મહાવરો જોઈશું। અહીં મહાવરામાં નીચેની સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે બેલાની રીતનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે। જો વિદ્યાર્થીઓ, અહીંયા બેલાની રીતનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે।
તેમાં રકમ આપી છે સૌથી પહેલાં 32 × 46 32 × 46 રકમ છે તેમાં બેલાની રીત પ્રમાણે ગુણાકાર કરતાં મુખ્ય સંખ્યા 32 જે છે તેને સૌપ્રથમ 6 વડે ગુણીશું એટલે કે 32 × 6 ત્યારબાદ દશકના સ્થાન વડે એટલે કે 4 વડે એટલે કે 40 વડે દશક હોવાથી તેને શું કરીશું 40 વડે 32 × 40 આ રીતે બંને સંખ્યાનો ગુણાકાર કરતાં જવાબ મળશે 192 અને 1280 ત્યારબાદ બંને સંખ્યાનો સરવાળો કરતાં જવાબ મળશે 1472 તો વિદ્યાર્થીઓ આ રીતે બેલાની રીત પ્રમાણે ગણતરી કરી ગુણાકાર કરવાનો રહેશે ત્યારબાદ હવે બીજો દાખલો જોઈશું બી તેમાં છે રકમ 67 × 18 તો વિદ્યાર્થીઓ એ જ પ્રમાણે બેલાની રીત પ્રમાણે સૌપ્રથમ મુખ્ય સંખ્યા 67 જે છે તે 67ને 8 વડે ગુણીશું ત્યારબાદ 67ને 10 વડે ગુણીશું તો 67 × 8 કરતાં 536 મળશે જ્યારે 67 × 10 કરતાં 670 મળશે તો આ રીતે 536 અને 670નો સરવાળો કરતાં આપણને મળશે 1206 જે આપણે જવાબમાં જોઈ રહ્યા છીએ આગળ છે નોટબુકમાં બેલાની રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરો જો વિદ્યાર્થીઓ અહીંયા જે મહાવરાના આપણે સૌપ્રથમના એ અને બી 32 × 46 અને 67 × 18નો જે ગુણાકાર જોયો તે તમને લોકોને ખ્યાલ હશે કે ટેક્સ્ટબુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં જ કરવાનો રહેશે તેની ગણતરી પાઠ્યપુસ્તકમાં જ બતાવવાની રહેશે પરંતુ ત્યારબાદ બીજા નંબરનો જે પ્રશ્ન છે તે તમારી નોટબુકમાં પહેલાંની રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરો એટલે કે એના પછીનો પ્રશ્ન નંબર 2 છે એ તેની ગણતરી તમારે નોટબુકમાં એટલે કે ક્લાસવર્કની નોટમાં ગણતરી બતાવવાની રહેશે તો વિદ્યાર્થીઓ આપણે તેની ગણતરી આપણે હવે કરીશું તો સૌપ્રથમ જે પહેલો ગુણાકાર એટલે કે એની જે સંખ્યા છે તે છે 47 × 19 તો 47 × 19માં બેલાની રીતની ગણતરીનો ઉપયોગ કરીને ગુણાકાર કરીશું તો આપણને જોવા મળશે સૌપ્રથમ જે સંખ્યા છે 47 મુખ્ય સંખ્યા છે તેને 47 × 9 વડે ગુણીશું તથા 47 × 10 કરીશું તેથી 423 અને 470 મળશે આ બંને સંખ્યાનો સરવાળો કરતા જવાબ મળશે 893 ત્યારબાદ બી સંખ્યા 188 × 91 188 × 1 તથા 188 × 90 બંનેનો જવાબ આવશે 188 × 1 બરાબર 188 તથા 188 × 90 કરતાં 16,920 બંને સંખ્યાનો સરવાળો કરતાં જવાબ મળશે 17,108 વિદ્યાર્થીઓ આ બંને દાખલા તથા આગળ સીથી ઈ સુધીના એફ સુધીના દાખલા નોટબુકમાં ક્લાસવર્કની નોટમાં કરવાના રહેશે હવે નેક્સ્ટ સી જોઈશું 63 × 57 63 × 57 63 × 7 એકમમાં 7 હોવાથી 63 × 50 63 × 7 કરતાં 441 મળશે 63 × 50 કરતાં મળશે 3,150 બંનેનો સરવાળો કરતાં જવાબ મળશે 3,591 ત્યારબાદ ડી 225 × 22  225 × 22માં સૌપ્રથમ 225ને 2 વડે ગુણીશું ત્યારબાદ 225ને 20 વડે ગુણીશું સરવાળો કરતાં જવાબ મળશે 4,950 એ જ રીતે 360 × 12નો ગુણાકાર કરતાં જવાબ મળશે આપણને 4,320 વિદ્યાર્થીઓ 360 × 2 અને 360 × 10 કરતાં જે ગુણાકારના જે જવાબ આવે છે 720 અને 3600 બંનેનો સરવાળો કરતાં 4,320 સંખ્યા મળે છે ત્યારબાદ એફમાં જોઈશું 163 × 42 163 × 2 કરતાં 326 અને 163 × 40 કરતાં મળશે 6,520
આ બંને સંખ્યા એટલે કે 326 વત્તા 4 સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન બહુવચન જોઈશું. વિદ્યાર્થીઓ આપણે લાસ્ટ વિડીયોમાં સિંગ્યુલર પ્લુરલના શબ્દો જોયા હતા, હવે તેના વાક્યો જોઈશું. મહાવરો ક્લાસવર્કની નોટમાં જાતે કરવાનો રહેશે. તમને અહીંયા સમજાવેલ હોવાથી તથા ગુણાકારની રીત પ્રમાણે એટલે કે આ રીત પ્રમાણે ક્લાસવર્કની નોટમાં મહાવરો જાતે કરવાનો રહેશે. આગળ જોઈશું. નેક્સ્ટ છે વિદ્યાર્થીઓ, શાંતારામ એક ખાસ રસોઈયો. શાંતારામ એક એવો એક ખાસ રસોઈયો છે કે તે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે. ગયા વર્ષે તેને માત્ર 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો. તેને પ્રતિદિન 165 રૂપિયા ચૂકવવામાં આવે છે. તે બધા મળીને તેને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે તે શોધો. વિદ્યાર્થીઓ, તે ફક્ત 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો. તેને પ્રતિદિન એટલે કે એક દિવસનો પગાર 165 રૂપિયા મળે છે. તો આપણે શું કરીશું, ગુણાકાર કરીશું કે તેનો એક દિવસનો પગાર 28 છે અને દિવસ ટોટલ એક દિવસનો પગાર 165 છે અને કામના દિવસો 28 છે. તો 165 × 28 કરતાં 165 × 8 તથા 165 × 20 કરતાં 1320 વત્તા 3300 બરાબર જવાબ મળશે 4620. તેથી શાંતારામને કુલ રૂપિયા 4620 મળ્યા હશે. હવે આગળ જોઈશું. જો શાંતારામને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેને કુલ કેટલો પગાર મળશે? વિદ્યાર્થીઓ, અહીંયા આપણને હવે આપણે 28 દિવસનો શોધી લીધો, હવે આપણે શોધવાનું છે જો તેને આખું વર્ષ બોલાવવામાં આવે. વિદ્યાર્થીઓ, આખું વર્ષ બોલાવવામાં આવે તો આપણને ખબર જ છે કે એનો એક દિવસનો પગાર તો રૂપિયા 165 છે અને આખા વર્ષના દિવસો થશે 365. તો જુઓ વિદ્યાર્થીઓ, ટેક્સ્ટબુકમાં તમને લોકોને 165 × 365 કરીને રીત બતાવેલ છે. તો એમાં જોઈએ છીએ આપણે, સૌ પ્રથમ 165 × 5 કરવાના છે, કરતા જવાબ મળશે 825. 165 × 60 કરતા જવાબ મળશે 9900. અને ત્રીજું 165 × 300 કરતા જવાબ લખેલો છે 49500. ત્રણેયનો સરવાળો કરતા જવાબ મળશે 60225. તો વિદ્યાર્થી મિત્રો, શાંતારામને આખા વર્ષનો કુલ પગાર રૂપિયા 60250 મળશે. 60225 મળશે. હવે એ જ રીતે મંત્રી અને ઘોડેસવારનો એક વર્ષનો પગાર શોધવાનો છે. અહીંયા વિદ્યાર્થીઓ, મંત્રી અને ઘોડેસવારનો એક વર્ષનો શોધવાનો છે. તેથી સૌપ્રથમ મંત્રીનો આપણે જોઈશું. તો મંત્રીનો એક દિવસનો પગાર રૂપિયા 195 છે. તો એ જ રીતે 195 × 365 કરતા સૌપ્રથમ 195 × 5 975 મળશે. 195 × 60 કરતા 11700 મળશે. એ જ રીતે 195 × 300 કરતા જવાબ મળશે 58500. આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરતા કુલ જવાબ મળશે 71175. તો આ રીતે મંત્રીનો જે વર્ષનો એક વર્ષનો પગાર જે છે તે પગાર થશે રૂપિયા 71175. કોનો થશે? મંત્રીનો થશે. હવે વિદ્યાર્થી, કોની વાત કરીશું આપણે? ઘોડેસવારની. તો ઘોડેસવારમાં આપણે જોઈશું કે તેનો એક દિવસનો એટલે કે ઘોડેસવારનો એક દિવસનો જે પગાર છે તે રૂપિયા 76 છે. હવે એના ફરીથી કામના દિવસો વર્ષ પ્રમાણે 365 છે. તો 76 × 365 કરતા 76 × 5 બરાબર 380. 76 × 60 કરતા 4560. 76 × 300 કરતા 22800 મળશે. આ ત્રણ સંખ્યાનો સરવાળો કરતા જવાબ મળશે 27740. તો આ રીતે ઘોડેસવારનો એક વર્ષનો પગાર થશે રૂપિયા 27740. તો આ રીતે મંત્રી અને ઘોડેસવારનો
એક એક વર્ષનો પગાર આપણને જોવા મળ્યો. હવે આગળ જોઈશું વર્ષ અને વર્ષ. વર્ષ અને વર્ષમાં લખ્યું છે સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે, તો તે એક મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીવે? વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોઈએ તો મહિનાના દિવસો 30 છે અને તે દરરોજનું 8 ગ્લાસ પાણી પીવે છે, તો 30 × 8 કરતા જવાબ મળશે 240 ગ્લાસ. હવે પૂછ્યું છે તે એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે? તો વિદ્યાર્થીઓ તે 8 ગ્લાસ × વર્ષ બરાબર 365 દિવસ બરાબર 8 × 365 કરતા શું થશે? 2920 ગ્લાસ પાણી પીશે. હવે શું છે, જો એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજ 8 ગ્લાસ પાણી પીવે તો આખા વર્ષમાં તેઓ કુલ કેટલું પાણી પીવે? હવે જુઓ, અત્યાર સુધી વિદ્યાર્થીઓ આપણે એક વ્યક્તિની વાત કરી હતી, પરંતુ હવે 125 લોકો, સોસાયટીના 125 લોકોની વાત કરીએ છીએ, તો પ્રત્યેક વ્યક્તિનું દરરોજનું પીવાતું પાણી એ 8 ગ્લાસ છે. તેથી સોસાયટીના લોકોનું દરરોજ પીવાતું પાણી કેટલું થશે? 125 × 8 બરાબર 1000 ગ્લાસ રોજનું 125 વ્યક્તિઓનું થશે. હવે આપણને પૂછ્યું છે એક વર્ષનું, તો 365 દિવસમાં પીવાતું પાણી બરાબર 365 દિવસ ગુણ્યા 1000 ગ્લાસ બરાબર થશે 365000 ગ્લાસ. એટલે કે 125 લોકોને 365 દિવસમાં પીવાતું પાણી 365000 ગ્લાસ થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ એક્ટિવિટી રૂપે તમને લોકોને તમારી સોસાયટીમાં દરરોજ કેટલા ગ્લાસ પાણી પીવાય છે તેનો તમે અંદાજ લગાવી શકો છો અને તે પ્રમાણે ગણતરી કરવાની રહેશે. પછી બી છે વિદ્યાર્થીઓ, જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે તો તે 1 કલાકમાં કેટલી વખત ધબકશે? હવે તમને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ કે 1 કલાક બરાબર 60 મિનિટ, તેથી 1 મિનિટમાં તે 60 × 72 કરતા 4320 વખત ધબકશે. તે 1 દિવસમાં કેટલી વખત ધબકશે તે શોધો. હવે વિદ્યાર્થીઓ આપણે 1 દિવસમાં શોધવાનું છે. હવે 1 કલાકમાં જો 4320 વખત ધબકતું હોય તો દિવસના 24 કલાક છે જે આપણને ખ્યાલ છે, તો આપણે શું કરીશું, 1 દિવસ બરાબર 24 કલાક, તેથી 4320 × 24 કરીશું, તો 4320 × 24 કરતા 4320 × 4 તથા 4320 × 20 કરતા જવાબ મળશે 103680. એટલે કે તેનું 1 દિવસમાં 103680 વખત હૃદય ધબકશે. જો વિદ્યાર્થીઓ અહીંયા 4320 × 24ની ગણતરી કરેલ છે, તે જ રીતે તમારે જાતે તમારા હૃદયના ધબકારા ગણો, તે 1 અઠવાડિયામાં કેટલી વખત ધબકશે તે શોધી નાખવાના છે. વિદ્યાર્થીઓ આપણે પોતાના હૃદયના ધબકારા સૌપ્રથમ 1 મિનિટમાં કેટલા થાય તે શોધવાના, ત્યારબાદ 1 મિનિટના આધારે 1 કલાકમાં, ત્યારબાદ 1 કલાકને આધારે 24 કલાકમાં એટલે કે 1 દિવસમાં, અને ત્યારબાદ તેને આધારે તમારે 7 દિવસના હૃદયના ધબકારા જાતે ગણતરી કરી એક્ટિવિટી રૂપે શોધવાના રહેશે. હવે ત્યારબાદ આગળ દાખલો છે સી. સીમાં વિદ્યાર્થીઓ કેવું કહેવામાં આવ્યું છે કે એક મદન્યુ એટલે કે હાથીનું બચ્ચું, દરેકને ખ્યાલ હશે મદન્યુ એટલે હાથીનું બચ્ચું, દરરોજના આશરે 12 લિટર દૂધ પીવે છે, તો તે 2 વર્ષમાં કેટલા લિટર દૂધ પીશે? વિદ્યાર્થીઓ અહીંયા જોઈએ છે કે મદન્યુનું દરરોજ પીવાતું દૂધ એ 12 લિટર છે, તો 2 વર્ષનું પૂછ્યું છે, તો સૌપ્રથમ વર્ષમાં આપણે જોઈશું તો 365 × 2 કરતા 730 દિવસ એ 2 વર્ષના થશે. હવે 2 વર્ષમાં પીવાતું દૂધ બરાબર 730 × 12 કરીશું તો જવાબ મળશે આપણને 730 × 2 કરીશું સૌપ્રથમ, અને 730 × 10 કરીશું, તો 730 × 2 કરતા 1460
અને 730 ગુણ્યા 10 કરતાં 7300 બરાબર જવાબ મળશે. બંનેનો સરવાળો કરતાં 8760. તો મદનયુ 2 વર્ષમાં 8760 લીટર દૂધ પીશે. ત્યારબાદ આગળ ડી છે. એક બ્લુ વેલ માછલીનું બચ્ચું રોજના આશરે 200 લીટર જેટલું દૂધ પીવે છે. તમારું કુટુંબ કેટલા દિવસમાં 200 લીટર દૂધ વાપરી શકે તે શોધી કાઢો. બ્લુ વેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું દૂધ પીશે? જો વિદ્યાર્થીઓ, અહીંયા તમારે પોતાના કુટુંબની, તમારા કુટુંબની વાત કરવામાં આવી છે. તો જોઈએ, આપણે જોઈએ કે દાખલા તરીકે મારું કુટુંબ છે તે 1 દિવસમાં 2 લીટર દૂધ વાપરે છે. તેથી 200 લીટર દૂધ વાપરવા માટે લાગતા દિવસો બરાબર 200 ભાગ્યા 2 કરતાં 100 દિવસ મળશે. તેથી મારું કુટુંબ 100 દિવસમાં 200 લીટર દૂધ વાપરી શકે છે. હવે એવું પૂછ્યું છે આપણને, બ્લુ વેલ માછલીની વાત રીતે પૂછી છે. તો બ્લુ વેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું, એટલે કે 8 મહિનામાં કેટલું દૂધ પીશે તે આપણે શોધવાનું છે. તો જોઈએ વિદ્યાર્થીઓ, બ્લુ વેલ માછલીના બચ્ચાનું દરરોજનું પીવાતું દૂધ 200 લીટર છે. તેથી 1 મહિનાનું એટલે કે 30 દિવસનું પીવાતું દૂધ બરાબર 30 ગુણ્યા 200 કરતાં 6000 લીટર. તેથી 8 મહિનાનું પીવાતું દૂધ બરાબર 8 ગુણ્યા 6000 કરતાં 48000 લીટર દૂધ થશે. એટલે કે બ્લુ વેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં 48000 લીટર દૂધ પીશે. તો વિદ્યાર્થીઓ, આ રીતે તમારે મહાવરના તથા બીજા આજે બતાવેલ દાખલા બધા જ ક્લાસ વર્કની નોટમાં યોગ્ય રીતે કરવાના રહેશે. વિદ્યાર્થીઓ, ગણતરી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. થેન્ક યુ.